સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં મિત્રો, આજે આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં લેક્ચર નંબર 13 જોવા જઈ રહ્યા છીએ. ઓકે, લેક્ચર નંબર 12 માં વિદ્યુત વિભાજનથી મળતી નિપજો વિશે મેં તમને માહિતી આપી હતી કે કઈ રીતે આપણે વિદ્યુત વિભાજન કેટલી વસ્તુ યાદ રાખીશું આપણે તો આપણને નિપજો મળશે. ઓકે, તો મિત્રો આજનો લેક્ચર આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો આ ખબર પડશે કઈ નિપજ મળે છે તો તમે ફેરેડેનો નિયમનો ઉપયોગ કરી શકો છો. બરાબર છે? તો મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. બરાબર છે? શું છે? વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો. બરાબર, વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો. ઓકે, એકદમ સિમ્પલ ટોપિક છે, પરંતુ મિત્રો થોડું આપણે આમાં ધ્યાન રાખવું પડશે, થોડું પ્રેક્ટિસ વધારે આપણે આમાં કરવી પડશે, તો જ આપણને ખ્યાલ પડશે કે કઈ નિપજ આપણને મળે છે તે. ખબર આટલી? ઓકે મિત્રો, સૌથી પહેલા જોજો, મેં તમને ગઈકાલે કીધેલું બરાબર છે કે આપણે આમાં કેટલા કેસ જોવાના છે. સૌથી પ્રથમ આપણે પીગલિત અવસ્થામાં જોઈશું, ત્યારબાદ જલીય અવસ્થામાં જોઈશું, કેસ નંબર 2. જલીય અવસ્થામાં 2 ટોપિક જોઈશું આપણે, સાંદ્ર અને મન. ઓકે, ત્રીજો ટોપિક આપણે મિત્રો એના પર જોઈશું કે જે વિદ્યુત ધ્રુવ સક્રિય છે કે નિષ્ક્રિય છે, બધું ડિસ્કસ આપણે કરશું. અને તમારે જેટલા પણ આઈએમપી છે, એનસીઆરટી માં તો છે, આ ઉપરાંત જેટલા નીટ કે જેડબલી લેવલ ના છે એ પણ આજે આપણે સોલ્વ કરીશું. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. મિત્રો પહેલું એમાં આપણે જોઈશું તો જે છે પેલું જોવાનું છે એનએસસીએલ. બરાબર મિત્રો, મોસ્ટ ઓફ છે ને એક્ઝામ એનએસસીએલ બહુ વધારે પૂછાતું હોય છે, તો આપણે એનએસસીએલ થી શરૂઆત કરીએ. સ્ટાર્ટિંગમાં પેલા આપણે લઈ લેશું પીગલિત એનએસસીએલ. બરાબર છે? શું લઈ લેશું આપણે? પીગલિત એનએસસીએલ. ઓકે, અને હવે મિત્રો વિદ્યુત ધ્રુવ તરીકે હું રાખીશ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. ઓકે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ મિત્રો કેટલા કેટલા છે તો સમજી લો, મેં તમને ગઈકાલે પણ કીધેલું, અત્યારે પણ કહી દો. સૌથી પહેલા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ આવશે તે છે પ્લેટિનમ. વારંવાર આપણે લગભગ મોસ્ટ ઓફ આનો જ ઉપયોગ કરીશું આપણે. બરાબર, આ ઉપરાંત ગ્રેફાઇટ પણ હોઈ શકે, આ ઉપરાંત ગોલ્ડ પણ હોઈ શકે, આ ઉપરાંત સ્ટીલ પણ હોઈ શકે, અમુક જગ્યાએ સ્ટીલ પણ એવું લખેલું આવશે. બરાબર, તો ચાર વિદ્યુત ધ્રુવ છે એ કેવા છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. ક્લિયર? હવે આપણે દર વખતે અલગ અલગ નહીં લઈએ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ની વાત કરું એટલે સમજી લેજો કે સર પ્લેટિનમ ની વાત કરતા હશે, બાકી કોઈ પણ હોઈ શકે, પણ આપણે પ્લેટિનમ ને લઈને આગળ ચાલીશું. ઓકે મિત્રો, હવે સમજો પીગલિત એનએસસીએલ. બરાબર છે? હવે મિત્રો જોજો, પીગલિત એનએસસીએલ કોને કહેવાય? એક પેલી આપે છે ને, એક વખત આપણે કોર્સ દર્શાવી દઈએ, વિદ્યુત વિભાજન કોર્સ. જો આ રીતે બરાબર મિત્રો, આમાં તમારે જે દ્રાવણ લેવાનું છે ને, તે દ્રાવણ કેવું હોવું જોઈએ? પીગલિત એનએસસીએલ. કેવું હોવું જોઈએ મિત્રો? પીગલિત એનએસસીએલ. ક્લિયર આટલું? ઓકે ચાલો. હવે મિત્રો પીગલિત એનએસસીએલ એટલે શું? તો પેલા મનમાં પ્રશ્ન થાય, મેં તમને કાલે કહી દીધેલું પીગલિત એનએસસીએલ એટલે શું. મિત્રો પીગલિત એનએસસીએલ એટલે એનએસસીએલ કેવું છે? ઘન છે, સોલિડ છે. તો એનએસસીએલ ને તમે એટલું ગરમ કરો કે તે પ્રવાહી અવસ્થામાં આવી જાય. ખબર પડી છે? ગરમ કરીને આપણે પ્રવાહી અવસ્થામાં લાવી છે ને, પીગલિત કહેવાય. ભૂલ નહીં કરતા, પાણીમાં પલાળેલું એટલે પીગલિત એવું નહીં સમજતા. બરાબર છે? શું કીધું છે? ઘન પદાર્થ એનએસસીએલ છે, તેને એટલું ગરમ કરો, એને એટલી ઉષ્મા આપો કે પ્રવાહી અવસ્થામાં આવી જાય, જેને શું કહેવામાં આવે છે? પીગલિત એનએસસીએલ. મિત્રો પીગલિત એનએસસીએલમાં માત્ર એને અને સીએલ જ હાજર હોય છે, એટલે કે સોડિયમ અને ક્લોરિન જ હાજર હોય છે, આપણે બીજું અંદર કશું જ એડ કરતા નથી. ઓકે ચલો, એટલે પીગલિત એનએસસીએલ નો કોન્સેપ્ટ સમજાઈ ગયો. હવે મિત્રો આપણે આમાં વિદ્યુત ધ્રુવ રાખીએ છીએ નિષ્ક્રિય વિદ્યુત, એટલે બંને વિદ્યુત ધ્રુવ છે ને તેઓ પ્લેટિનમ ના રાખી દઉં રાખી દઈએ મિત્રો. આપણે બંને વિદ્યુત ધ્રુવ પણ રાખી દઈશું આપણે પ્લેટિનમ ના, એક છેડો પોઝિટિવ અને એક છેડો કેવો રાખીશું? નેગેટિવ. બરાબર છે? પોઝિટિવ છેડાને આપણે શું કહીશું મિત્રો? એનોડ. ભૂલ નહીં કરતા, હવે કોષ બદલાઈ ગયો છે. નેગેટિવ છેડાને આપણે શું કહીશું? કેથોડ. એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન થાય. કેથોડ ઉપર શું થાય? રિડક્શન થાય. આ સિદ્ધાંત બદલાતો નથી, પરંતુ બંને કોષમાં વિદ્યુત ધ્રુવની સંજ્ઞા બદલાય છે, આપણે ભણી પણ ગયા છીએ. ઓકે હવે ચાલો મિત્રો શું થાય છે? મિત્રો તમે વિદ્યુત અહીંથી ઓન કરશો, બરાબર છે, સ્વિચ ઓન કરશો, તો વિદ્યુત ક્યાં પસાર થશે? દ્રાવણમાં. તો દ્રાવણ કયું છે? એનએસસીએલ. પીગલિત એનએસસીએલ દ્રાવણ છે, વિદ્યુત વિભાજ્ય છે, તેથી શું થશે? એનએ પ્લસ અને સીએલ માઇનસ ના એનો છૂટા પડશે. મિત્રો ધ્યાનથી સમજજો અહીંયા, રેડી? એને સીએલ નું આપણે શું કરીએ? એનએસસીએલ ના પીગલિત દ્રાવણમાં આપણે શું કરીએ છીએ? વિદ્યુત પસાર કરીએ તો એનો છૂટા પડે. કયા કયા? એનએ પ્લસ
અને કયા આયન છૂટા પડે સીએલ માઇનસ આ બે આયનો છૂટા પડે ક્લિયર દ્રાવણમાં બીજા કોઈ ધન આયન ને બીજા કોઈ ઋણ આયન છે નથી તો આપણી ચર્ચા આપણે અહીંયા કરશું નહીં આગળ જોશું તેની પણ ચર્ચા બીજા કોર્સમાં કરવાના છે અત્યારે કોઈ છે નહીં માત્ર કોણ છે એન એ પ્લસ અને સીએલ માઇનસ ઓકે હવે મિત્રો જુઓ તો દ્રાવણમાં મતલબમાં NaCl નું વિભાજન થઈ ગયું તો દ્રાવણમાં કયા કયા ઘટકો હશે Na પ્લસ આયન હશે અને Cl માઇનસ આયન હશે મિત્રો Na પ્લસ છે એટલે કે ધન વીજભાર છે તે બેટરીના કયા છેડા પર આકર્ષાતા છે ઋણ છેડા ઉપર એટલે કે નેગેટિવ ચાર્જ નેગેટિવ છેડા પર આકર્ષાતા છે બેટરીનો જે છેડો છે તે અને ઋણ વીજભારિત જે આયન છે તે બેટરીના ધન ધ્રુવ તરફ આકર્ષાતા છે ખબર પડી ગઈ આટલી ઓકે એટલે મેં તમને કીધું હતું કે આપણે આ શું કરવાનું છે મિત્રો આપણે એનોડ ઉપર અને કેથોડ ઉપર કઈ નિપજ મળશે તેના ઉપર ચર્ચા કરવાની છે ઓકે તો પહેલા મિત્રો આપણે લખીશું એનોડ ઉપર જો તમે કાલનો લેક્ચર જોયેલો હોય તો મેં તમને કીધું હતું કે સૌપ્રથમ મિત્રો એનોડ ની પ્રક્રિયા લખી નાખી કારણ કે સરળ પડતી હોય એટલા માટે બરાબર છે તો ચાલો એનોડ ઉપર આપણે પ્રક્રિયા લખીશું તો મિત્રો એનોડ ઉપર શું થશે જો ધ્યાન રાખજો એનોડ ઉપર શું થાય ઓક્સિડેશન બરાબર અને એનોડનો ચાર્જ કેવો હોય પોઝિટિવ ચાર્જ કેવો ચાર્જ હોય પોઝિટિવ બરાબર છે આ પ્લસ એટલે પોઝિટિવ ચાર્જ લખું છું તો મિત્રો એને પ્લસ અને સીએલ માઇનસ માંથી કયો આયન એનોડ ઉપર આકર્ષાય છે એનોડનો વીજભાર અથવા એનોડનો ધ્રુવ કેવો વીજભારિત છે ધન વીજભારિત એટલે સ્વાભાવિક છે અહીંયા સીએલ માઇનસ જ આકર્ષણ પામશે હવે પડી ગઈ ચાલો કે હવે સીએલ માઇનસ નું શું કરાવો ઓક્સિડેશન કરાવો રેડી તો સીએલ માઇનસ નું ઓક્સિડેશન આપણે કરાવીએ તો ઓક્સિડેશન એટલે શું થાય મિત્રો ઇલેક્ટ્રોન ગુમાવે તો Cl માઇનસ માંથી શું બનશે Cl2 ગેસ બનશે કે નહીં ઓકે અને આ ગેસ કેવી રીતે બનશે એને જે મેળવેલો ઇલેક્ટ્રોન છે તે દૂર કરશે એટલે ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન ગુમાવવા પડે એટલે નિપજની બાજુ ઇલેક્ટ્રોન લખવા પડે ઓકે મિત્રો જુઓ સમીકરણ બેલેન્સ નથી બરાબર આ બાજુ કેટલા ક્લોરિન છે બે આ બાજુ કેટલા ક્લોરિન છે એક જ હું શું કરીશ અહીંયા છે ને તે વન હાફ પડે ભાગાકાર કરીશ વન હાફ પડે ગુણાકાર કરી દઈએ એટલે સમીકરણ બેલેન્સ થઈ ગયું ઓકે ચાલો હવે મિત્રો કેથોડ ઉપરની વાત કરીએ તો કેથોડ ઉપર શું થાય છે હંમેશા રિડક્શન થશે રિડક્શન થાય અને કેથોડનો ચાર્જ કેવો હશે નેગેટિવ છે બરાબર રિડક્શન થાય એટલે શું થાય ઇલેક્ટ્રોન મેળવે શું કરશે મિત્રો ઇલેક્ટ્રોન મેળવશે ઇલેક્ટ્રોન મેળવશે એટલે તેની પર કોણ આકર્ષાશે પેલો તો એ વિચાર કરો તો ભાઈ આ કેથોડનો ધ્રુવ છે કેવો ધ્રુવ છે ઋણ ધ્રુવ છે તેની બાજુમાં ધન આયન આકર્ષાશે એટલે એને પ્લસ આકર્ષાય છે ખબર પડે છે આટલી ઓકે ચાલો કેથોડ ઉપરની પ્રક્રિયા કઈ લખશું આપણે એને પ્લસ રેડી એ શું કરશે ઇલેક્ટ્રોન મેળવશે કારણ કે રિડક્શન થશે ને ઓકે એટલે શું કરશે ઇલેક્ટ્રોન મેળવશે તો મિત્રો ઇલેક્ટ્રોન મેળવે તો આ બાજુ પ્રક્રિયા એક બાજુ ઇલેક્ટ્રોન તમારે લખવો પડે ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગીવ શું બનશે એને સોલિડ ખબર પડી આટલી મારી વાત ઓકે તો આ થઈ ગઈ આપણી પ્રક્રિયા હવે મિત્રો તમને જો આમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાય છે ધ્યાનથી સમજજો બરાબર છે મિત્રો આમાં તમને એમ પૂછાય કે ચાલો એનોડ ઉપર કઈ નિપજ મળશે તો જોવું પડશે એનોડ ઉપર કઈ નિપજ મળશે યસ એનોડ ઉપર તો ક્લોરિન વાયુ મળશે હવે પડી ગઈ આટલી ઓકે હવે બીજો પ્રશ્ન એમ પૂછાય કેથોડ ઉપર તમને કઈ નિપજ મળે છે તો શું આવશે સોડિયમ મળશે ઓકે હવે મિત્રો જોજો હવે આના ઉપર છે ફેરેડેમાં કઈ છે જવાના એક ઝલક અહીંયા બતાડી દઉં છું મિત્રો ઓકે સાંભળજો પીગલિત NaCl ના દ્રાવણમાં તમારે એક મોલ સોડિયમ ઉત્પન્ન કરવા માટે કેટલા ફેરેડે ઇલેક્ટ્રોનની જરૂર પડે શું બોલો કેટલા ફેરેડેની જરૂર પડે એટલે ઇલેક્ટ્રોન વીજભાર કેટલા ફેરેડે આપવા પડે અશોભાઈ છે હવે અહીંથી ચેક કરો કે જો તમારે અહીંયા સ્ટોઇકિયોમેટ્રી પ્રમાણે તમારે એક મોલ સોડિયમ બનાવવું છે તો તમારે એક મોલ ઇલેક્ટ્રોન જોઈએ જોઈએ કે નહીં ખબર છે ને કેટલા મોલ જોઈએ એક મોલ ઇલેક્ટ્રોન જોઈએ મેં આપ કરતા વાત થઈ ગઈ છે કે એક મોલ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ વન ફેરેડ ખબર પડે છે તો આ બસ આ જાણવું જરૂરી છે કારણ કે આપણે ફેરેડેના નિયમો ભણશું ને એમાં આ જરૂરિયાત પડશે કે તમે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તે ખબર પડી ગઈ આટલી ઓકે હજી એમ પણ થઈ શકે આનું વજન પણ મળી શકે બરાબર ને મોલ નો પૂછાય તો કેટલા ગ્રામ સોડિયમ મળે તો આપણે ગ્રામમાં ફેરવવું પડશે મોલ 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 એટલે શું થાય વજન ભાગ જાણુ ભાગ ક્લિયર આટલું ઓકે તો બધું જ અહીંથી મળી શકશે એટલા માટે મેં કીધું હતું આ લેક્ચર છે તે બેઝિક છે કોનો બેઝિક છે ફેરેડેના નિયમ માટે ઓકે મિત્રો તો આ તો હતું પીગલિત NaCl એવું જરૂરી નહીં પીગલિત NaCl માં મિત્રો પીગલિત કોઈ પણ દ્રાવણ હોય દાખલા તરીકે K2SO4 હોય KCl હોય KNO3 હોય ગમે તે હોય મિત્રો ખબર પડી ગઈ છે AlCl3 હોય MgBr2 હોય કે MgCl2 હોય કે Mg2F હોય સોરી MgF2 હોય બરાબર
મિત્રો ગમે તે આયનીય કમ્પાઉન્ડ હોય પીગલિત NaCl માં સોરી પીગલિત સ્વરૂપમાં હોય વિદ્યુત વિભાજન કોષમાં તો કઈ વિચારવાનું નહીં, જે ધન આયન છે તેને ક્યાં મૂકી દેવાનો કેથોડ ઉપર, અને મિત્રો જે ઋણ આયન છે તેને ક્યાં મૂકી દેવાનો એનોડ ઉપર. ખબર પડી ગઈ આટલી? ઓકે, પીગલિત NaCl માં. તો હવે એટલો મતલબ એવો કે આપણો એક કેસ ડિસ્કસ થઈ ગયો. કયો ડિસ્કસ થઈ ગયો? પીગલિત. પીગલિત કોઈ પણ આવે, ખબર પડી ગઈ છે? હા, પીગલિત કોઈ પણ આવે તો મિત્રો શું યાદ રાખવાનું? આપણે માત્ર ને માત્ર શું યાદ રાખશું કે ધન આયન ક્યાં મળશે? ધન આયન છે તે તમારો ક્યાં મળશે? કેથોડ ઉપર. અને ઋણ આયન ક્યાં મળે છે? એનોડ ઉપર મળે છે. ખબર પડી ગઈ આટલી? ઓકે, પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની કન્ડિશન હોય ત્યારે. સમજાઈ ગઈ મારી વાત આટલી? ઓકે ચાલો. તો મિત્રો પીગલિતમાં એક અવસ્થા પૂરી કરી. હવે પીગલિતમાં હવે બીજું આપણે કોઈ નહીં જોઈએ, કારણ કે મેં તમને કહી દીધું ગમે તે હોય એનું રિડક્શન કે ઓક્સિડેશન આ જ રીતે થશે. ઓકે ચાલો મિત્રો, હવે જોઈએ આપણે બીજો કેસ. મિત્રો બીજો કેસ શરૂ કરતા પહેલા એક વાત તમને કહેવાની રહી ગઈ. તમારી એનસીઆરટી ની બુકમાં એક નાનો મોટો ટોપિક આપેલો છે, ઓવર પોટેન્શિયલ. બરાબર છે? આ એક કિસ્સો છે કે આપણે જોઈ લઈએ ઓવર પોટેન્શિયલ શું કહે છે તે. મિત્રો ઓવર પોટેન્શિયલ એટલે શું? જો હમણાં વાત થઈ કે NaCl છે, બરાબર છે, એનું આપણે શું કરીએ છીએ? વિદ્યુત વિભાજન કરીએ છીએ, Na પ્લસ અને Cl માઇનસ. બરાબર? તો આ મિત્રો તમને ક્યાં મળતી હતી? ધાતુ તમને કેથોડ ઉપર મળે છે, જ્યારે આ તમને ક્યાં મળે છે? મિત્રો એનોડ ઉપર મળે છે. હવે મિત્રો એ ક્યારે મળે ખબર છે? તમે જયારે આ વિદ્યુત કોષ લીધેલો ત્યારે તમારે, બરાબર છે, આ પીગલિત NaCl નું દ્રાવણ હતું ત્યારે તમારે અહીંયાથી મિત્રો વિદ્યુત પ્રવાહ પસાર કરો, સ્ટાર્ટ કરો, તો જ થશે. કારણ કે આપમેળે તો આ પ્રક્રિયા શક્ય છે નહીં, આપણે ભણી ગયા છીએ વિદ્યુત વિભાજનની કોષમાં ડેલ્ટા જી કેવો આવે છે? પોઝિટિવ આવી જાય છે. બરાબર? તો મિત્રો હવે અહીંયાથી તમે માની લો કે આને જરૂરિયાત છે 2 વોલ્ટની, અંદાજિત હું તમને કહું છું, બરાબર છે? માનવા માટે માની લો કે 2 વોલ્ટની જરૂરિયાત છે, પરંતુ મિત્રો તમે આ 2 વોલ્ટ પસાર કરશો ને, બરાબર, તો મિત્રો Na પ્લસ છે તે નહીં કે કેથોડ ઉપર જાય અને ક્લોરિન છે નહીં કે એનોડ ઉપર આવે, કેમ? ખબર છે? કારણ કે આ બંનેની સાથે કોઈ કોમ્પિટિશનમાં કોઈ છે જ નહીં, ખબર જ છે? અમારા સિવાય કોઈ કોઈ સ્પર્ધામાં ભાગ લેતું જ નથી, બરાબર છે? એટલે આરામથી જશે, એકદમ ધીમે 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 છોડી જશે. બરાબર? એટલે કે જે વિદ્યુત વિભાગની અહીંયા જરૂર, જે વિદ્યુતના વોલ્ટેજની જરૂર છે તેના કરતા મિત્રો પ્રક્રિયા સ્પીડમાં બનાવવા માટે વધારે વોલ્ટેજ આપવો પડશે. શક્ય તો છે 2 વોલ્ટેજ પ્રક્રિયા થાય છે, નથી થતું એવું નહીં, પણ 2 વોલ્ટ કરતા વધારે આપવો પડશે. કેમ? કારણ કે સ્પીડથી પ્રક્રિયા થાય એટલા માટે. શું કામ? સ્પર્ધામાં એકલા જ છે, માની લો કે દોડવાની સ્પર્ધા છે, બરાબર, એમાં તમે એકલા જ હોય તો આપણે શું કરીએ? દોડવા શું કામ મહેનત કરીએ? આપણે ધીમે 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 સ્લોલે સ્લોલી ના જઈએ. પરંતુ જો તમારો સ્પર્ધક રાખી દેવામાં આવે, તમારી બાજુમાં 2 વિદ્યાર્થીઓ કરી નાખવામાં આવે તો કેમ ફાસ્ટ દોડીએ આપણે? ખબર પડે છે? તો જ્યારે સ્પર્ધા જ નથી થતી ત્યારે જેટલી જરૂરિયાત છે એના કરતા વોલ્ટેજ થોડોક વધારે આપવો પડે છે. શું કામ? પ્રક્રિયા સ્પીડમાં કરવા માટે. તો મિત્રો જે વધારે વિદ્યુત ધ્રુવ કરે, જે વધારે વિદ્યુત આપવો પડે છે એને કહેવામાં આવે છે ઓવર પોટેન્શિયલ. અને આ શબ્દ યાદ રાખજો, ખાસ જરૂરી પણ આપણે કે શું છે ઓવર પોટેન્શિયલ. ઓકે, હવે ચાલો મિત્રો હવે બીજો કેસ લઈએ આપણે. મિત્રો બીજો કેસ આપણે લેવાનો છે તે છે આપણી પાસે નંબર 2 ઉપર, એ છે મંદ NaCl. કયું છે મિત્રો? મંદ NaCl. રેડી? અને એમાં કોઈ કહે નહીં તો ત્યાં સુધી પ્લેટિનમ જ, બરાબર છે? પ્લેટિનમ જ્યારે બદલાશે, પ્લેટિનમ હોય ગ્રેફાઇટ હોય નિષ્ક્રિય, ટૂંકમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લઈ લેવાનું. ઓકે ચાલો મિત્રો, હવે જોજો, હવે અહીંયાથી સ્ટાર્ટ થાય છે, બરાબર છે? જે આપણે કામની વસ્તુ છે તે ધ્યાનથી સમજો. જે મંદ NaCl છે તે કઈ રીતે રાખીશું આપણે? તો મિત્રો આ એને એક પાત્ર છે, એ પાત્રમાં મંદ NaCl. હા મિત્રો, મંદ NaCl હોય એટલે સ્વાભાવિક છે ભેગું પાણી પણ હશે. ખબર પડે? સ્વાભાવિક છે ભેગું પાણી પણ હશે. ઓકે ચાલો મિત્રો, હવે ધ્યાનથી સમજો, વિદ્યુત ધ્રુવ કયા રાખવાના છે આપણે? પ્લેટિનમ ના, બરાબર છે? કયા વિદ્યુત ધ્રુવ રાખીશું આપણે? પ્લેટિનમ. એક છેડો પોઝિટિવ, એક છેડો કેવો હશે આપણા માટે? નેગેટિવ. ખ્યાલ પડી ગયો આટલો? ઓકે હવે મિત્રો આમાં સમજો, મંદ NaCl પ્લસ H2O છે. હવે જો તમે આનો વિદ્યુત વિભાજન કરો, પરિપથ સ્ટાર્ટ કરો, તો મિત્રો NaCl માં બ્રેક થશે, NaCl બ્રેક થશે Na પ્લસ અને Cl માઇનસ માં, બરાબર છે? પરંતુ મિત્રો હવે તમને ખબર છે પાણીમાં NaCl પણ આવી ગયું છે, શુદ્ધ પાણી છે તે વિદ્યુતનું અવાહક છે, પરંતુ જો પાણીમાં અશુદ્ધિ નાખી દેવામાં આવે તો તે શું કરે છે? વિદ્યુતનું વહન કરે છે.
ધ્યાનથી સમજો મારા કોન્સેપ્ટ બધા શું કરવા માંગુ છું તે. ઓકે, એટલે શું થશે, પાણીનું પણ શું થશે, આયનીકરણ થશે, એટલે કે એને પણ આયનો છૂટા પડશે. એચ ટુ ઓ એ કેવા સ્વરૂપમાં છે, એચ પ્લસ, અને ઓએચ માઇનસ ના સ્વરૂપમાં છૂટો પડશે. આનું પણ શું થઈ જશે, આયનો છૂટા પડી જશે. ખબર પડે છે મારી વાત? ઓકે, હવે મિત્રો તમને કોઈ એમ પૂછે, ચાલો ધ્યાનથી સમજો, હવે બધા કોન્સેપ્ટ સ્ટાર્ટ કરું છું. હવે તમને કોઈ એમ પૂછે એનોડ ઉપર કોણ મળે અને કેથોડ ઉપર કોણ મળે, તો તમે શું કહેશો? સર એનોડ ઉપર તો એનોડ નો ચાર્જ તો પોઝિટિવ હોય, એટલે પોઝિટિવ હોય એટલે સર અહીંયા સીએલ માઇનસ આવી શકે, ખોટું? ઓએચ માઇનસ ના કોમ્પિટિશન માં છે કે નહીં? કારણ કે એની પર પણ કેવો વીજભાર છે, ઋણ વીજભાર છે. ખબર પડે છે? ઓકે, અને કેથોડ ઉપર મિત્રો કોણ છે, કેથોડ ઉપર તમને કોણ મળી શકે? મિત્રો સર કેથોડ નો ચાર્જ તો નેગેટિવ હોય, એટલે એની પર મારે ધન આયન સોડિયમ લેવો પડે, તો ધન આયન સોડિયમ લેશો એટલે એને પ્લસ, ખોટું પડશે કારણ કે એચ પ્લસ પણ કોમ્પિટિશન માં છે. હવે બંને વચ્ચે સ્પર્ધા થઈ ગઈ, ખ્યાલ આવ્યો છે આટલી મારી વાત? ઓકે, હવે મિત્રો કેવું થાય છે, તો હવે મિત્રો કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય, તો એ તમારે યાદ રાખવો પડે. ખબર પડી ગઈ? તો ચાલો મિત્રો, તો એ જે યાદ રાખવા માટે મેં તમને કીધેલું ગઈકાલે, ખબર છે ને, ઈએમએફ શ્રેણી મોઢે કરીને આવજો, બરાબર છે? શું મોઢે કરવાની છે આપણે? ઈએમએફ શ્રેણી, બરાબર. અહીંયા એચ ટુ ઓ ઇટ ગીવ શું છે, એચ પ્લસ અને ઓએચ માઇનસ. જે વિદ્યાર્થીઓ મોઢે કરી છે તેને ધન્યવાદ, તેને મોઢે નથી કરી એ મોઢે કરશે. કારણ કે જ્યાં સુધી તમને ઈએમએફ શ્રેણી નહીં આવડે ત્યાં સુધી આવી ત્યાં જયારે બે કોમ્પિટિશન માં આવે, પીગલિત તો બધાને આવડે, બરાબર છે ને? આઈઆઈટી કે એડવાન્સ એક્ઝામમાં સવાલ પૂછવો હોય તો આમાંથી જ પૂછાય, કારણ કે કોમ્પિટિશન વાળો સવાલ છે, બરાબર છે? ચાલો બધાને યાદ જ હશે, જો હું લખું છું, બરાબર છે? શું હતી શ્રેણી યાદ હોય તો, લિથિયમ કે બાબા સરદાર, ખબર છે ને આ? બરાબર છે, કઈ છે? લિથિયમ કે બાબા સરદાર વાળી. ઓકે, ચાલો પછી શું હતું, કાકા નાના માંગે આલો પાણી ને, યાદ છે? ઓકે, કાકા નાના માંગે આલો પાણી ને, ક્લિયર થઈ ગયું એટલું? ઓકે, ચાલો મિત્રો હવે શું ચાલશે, હવે આની પર સ્ટાર કરી નાખો, પાણી પર સ્ટાર. શું કામ? બધું જ આજે કોન્સેપ્ટ ક્લિયર થશે, શાંતિ રાખો, બરાબર છે? હવે મિત્રો જોઈએ આપણે શું કરવાનું છે, તે આ થઈ ગયું. ચાલો પછીની શ્રેણી છે કઈ આવશે, મેને જિંદા ક્રો ફેંક દિયા, કહા સીડી પે, યાદ છે? મેને જિંદા ક્રો ફેંક દિયા સીડી પે, કોઈ ની સુને પ્રભુ હાઇડ્રોજન કી, ક્લિયર એટલું? કોઈ ની સુને પ્રભુ હાઇડ્રોજન કી. ઓકે, હવે મિત્રો આપણે અહીંથી સ્ટાર્ટ કરી, ખબર છે ને? શીર્ષે, ખ્યાલ છે? શું આવશે? શીર્ષે. પછી આંટી ને, ક્લિયર? એક ખાનું છોડું છું, કલ ફિર સે આંટી ને કલ, ઓક્સિજન કો પીતા બાર મે, બરાબર છે? ફિર સે આંટી ને કલ, ઓક્સિજન કો પીતા બાર મે, કામ મે છોડી દીધું. ઓકે, ચાલો ઉપર. હજી હવે બાર મે એટલે પછી એક પછી થોડું જોજો, અહીંથી ખાનું છોડું છું, ખબર છે ને? આજ સે મર કહા આઈસીયુ મે, ખબર છે? આજ સે મર આઈસીયુ મે. આ મિત્રો મેં તમને ચાવી યાદ દેવડાવી, બરાબર. હવે મિત્રો તો તમે બે ખાના કેમ પડ્યા, તો મિત્રો ત્યાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી, કેવી એન્ટ્રી થાય છે? વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી, બરાબર છે? અમુક સ્પર્ધામાં કેમ બતાવતા હોય છે, વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થાય છે. એક હરિભગત આવે છે અહીંયા એસઓ ફોર માઇનસ ટુ, બરાબર, એનઆઈએન માટે, અને બીજો હરિભગત આવે છે એનું નામ છે અહીંયા એનઓ થ્રી માઇનસ. શું નામ છે? એનઓ થ્રી માઇનસ, નાઇટ્રેટ આયન. ઓકે, એટલે મિત્રો બીજું ખાસ ધ્યાન રાખવાનું છે, તે અહીંયાથી આટલા ટોપિકમાં ધ્યાન રાખવાનું છે વધારે, કેમ? એનઆઈએન છે, એનઆઈએન ક્યાં મળશે? આ બધા માઇનસ હોય ને, એફ માઇનસ હોય, એસઓ ફોર માઇનસ ટુ, સીએલ માઇનસ, ઓક્સિજન માઇનસ ટુ હશે, બરાબર છે? એનઆઈએન છે, એનઆઈએન ક્યાં મળે? એનઆઈએન કેથોડ ઉપર મળશે, કારણ કે પોતે નેગેટિવ, સોરી, એનોડ ઉપર મળશે, કારણ કે પોતે નેગેટિવ ચાર્જિસ વાળા હશે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો. હવે જોજો કઈ રીતે થાય છે, તમને આ ખબર છે, આપણે એનસીઆરટી બુકમાં ઉપર ખોલીને આપેલો છે, સૌથી નીચે લિસ્ટમાં આપેલો, અને હું લખેલું છે રિડક્શન પોટેન્શિયલના ઉતરતા ક્રમમાં. હવે મિત્રો આપણે ઊંધી કરી નાખી છે, તો મિત્રો આમ તમે જેમ જશો ને, જેમ નીચે જશો ને, તેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે છે, આરપી નું મૂલ્ય વધે છે, કારણ કે સૌથી લોએસ્ટ છે, પછી ધીમે 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 વધશે. ખ્યાલ આવી ગયો આટલો? ઓકે, મારી વાત સમજાય છે ધ્યાનથી આટલી ખબર? વેરી ગુડ. હવે મિત્રો પ્રોબ્લેમ ક્યાં છે, જો સૌથી પહેલો પ્રોબ્લેમ છે બે જગ્યાએ. એક તો સર તમે અહીંયા કેમ H2O ઉપર તમે કેમ
राउंड करेलू छे केम स्टार करेलो तो मित्रों क्या हूं तुमने समझाऊ छु काम स्टार करेलो केम छे मित्रों जे पानी जे छे ने पानी पानी नी क्षमता ऑक्सीडेशन पामवानी ने रिडक्शन पामवानी बन्ने क्षमता होय छे कारण के तुमने खबर छे पानी उभयगुण ख्याल छे ने આટલું ઓકે ઉભયગુણ એટલે કે સંબંધ નથી પણ એનો ગુણધર્મ જ છે પાણી નું ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય તો મિત્રો પહેલી વખત જ્યાં પાણી મળે છે ને ત્યાં સમજી લેવાનું કે અહીંયા આ રિડક્શન થાય ત્યારની ઘટના આ રિડક્શન થાય ત્યારની ઘટના બરાબર હવે તમે ઉપર ચડો તો મિત્રો તમારી બાજુમાં ઓક્સિજન આવે દેખાય છે કોણ આવી જાય છે ઓક્સિજન તો મિત્રો તમે એનસીઆરટી ની બુકમાં જોશો ને તો ઓક્સિજન શેમાંથી બને છે ને એ પણ તમને દેખાડવાનું છે ઓક્સિજન ખરેખર પાણીમાંથી જ બને ધ્યાન થી સમજો જો H2O છે ને H2O સમજાવું છું ખાસ સમજી લેજો એ આ કોન્સેપ્ટ H2O છે ને H2O તેનું જો રિડક્શન થાય પેલો કિસ્સો શું લઉં છું રિડક્શન અને જો H2O નું ઓક્સિડેશન બરાબર આ કિસ્સામાં લીધું છે મેં H2O નું ઓક્સિડેશન રિડક્શન થાય એટલે આ ઘટના બરાબર છે જો H2O નું રિડક્શન થાય તો મિત્રો તમને ખબર છે H+ અને OH- આયન આમ પાણીમાં છૂટા પડે કે ના પડે બરાબર પરંતુ જો રિડક્શન થતું હોય તો H+ છે ને તે O2 માં ફેરવાય તેમાં ફેરવાય સોરી H2 માં O2 માં નહીં તેમાં ફેરવાય H2 માં એટલે યાદ રાખવાનું જ્યારે પાણીનું રિડક્શન થતું હોય ત્યારે તમને કયો વાયુ મળે હાઇડ્રોજન મળશે ક્લિયર આટલું ઓકે હવે તો અહીંયા ધ્યાન રાખ્યું જો પાણીનું રિડક્શન થતું હોય તો હાઇડ્રોજન મળે અને પાણીનું ઓક્સિડેશન થતું હોય તો આમાં બે તો આયન છે એક હાઇડ્રોજન છે ને એક પણ ઓક્સિજન છે સોરી બે તો અણુ છે તો રિડક્શન ની વખતે હાઇડ્રોજન મળતો હોય તો ઓક્સિડેશન ની વખતે કોણ મળે તમને તો કે O2 મળે બરાબર છે હવે અહીંયા પણ કઈ આયન હોય H+ અને કઈ આયન હોય OH- આયન હોય કે ન હોય પરંતુ ઓક્સિડેશન થાય એટલે શું મળે છે ઓક્સિજન એટલે OH- આયન શેમાં ફેરવાય છે O2 માં ફેરવાય છે ધ્યાનથી સમજો આ સમીકરણ આપણે વારંવાર જરૂરિયાત પડશે આગળ પણ જરૂરિયાત છે શેમાં ફેરડેના નિયમમાં પણ જરૂરિયાત છે અને બેટરીને આગળ કોષ આવશે એમાં પણ આ પ્રક્રિયા ખાસ જોઈશું આપણે ક્લિયર આટલું ઓકે હજી એક વાર જ્યારે પાણીનું રિડક્શન થતું હોય ત્યારે હાઇડ્રોજન વાયુ મળે અને જ્યારે પાણીનું ઓક્સિડેશન થતું હોય ત્યારે ઓક્સિજન મળે તો સર આમાં સમજાવો કેવી રીતે રિડક્શન થાય કેવી રીતે ઓક્સિડેશન થાય તો ચાલો સમજીએ સમજો હાઇડ્રોજન છે હાઇડ્રોજન તેનો ઓક્સિડેશન આંક અહીંયા કેટલો છે પ્લસ વન બરાબર ને હવે મિત્રો અહીંયા જુઓ હાઇડ્રોજન ઓક્સિજન આંક કેટલો થઈ ગયો ઝીરો જોયું દેખાણું એક માંથી ઝીરો થાય આપણે શું થાય છે એક માંથી કેવું થાય છે ઝીરો થાય એક માંથી ઝીરો થાય એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય ક્લિયર એટલે એને શું કહેવામાં આવે છે રિડક્શન હવે મિત્રો જો રિડક્શન થતું હોય તો તેને ઇલેક્ટ્રોન મેળવવા પણ પડે ખબર પડે છે શું કરવું પડે ઇલેક્ટ્રોન શું કરવા પડશે તેને મેળવવા પણ પડશે તો સમજજો પ્લસ વન માંથી ઝીરો થયો તો પ્લસ વન માંથી ઝીરો ક્યારે થાય જયારે સોરી જયારે તમે માઇનસ એક ઉમેરો ત્યારે બરાબર જયારે તમે માઇનસ એક ઉમેરો ત્યારે એટલે કે એક ઇલેક્ટ્રોન જરૂરિયાત છે એટલે એક ઇલેક્ટ્રોન જો તમે એને આપી દેશો ત્યાં શું લખશો તમે જે તમારી પાસે પ્રક્રિયક છે ત્યાં તમે એક ઇલેક્ટ્રોન લખશો આ રીતે બરાબર એટલે શું થઈ જશે ઝીરો થઈ જશે પરંતુ મિત્રો આ બાજુ પણ ઝીરો આ બાજુ પણ ઝીરો પરંતુ થોડુંક આમાં પ્રોબ્લેમ છે કેમ જોજો એક હાઇડ્રોજન ને એક ની જરૂરિયાત પડે હાઇડ્રોજન તો બે છે સ્વાભાવિક છે બે બે ઇલેક્ટ્રોન મેળવશે ખબર છે સ્વાભાવિક છે કેટલા ઇલેક્ટ્રોન મેળવશે બે ઇલેક્ટ્રોન મેળવશે ઓકે હવે મિત્રો જો બે ઇલેક્ટ્રોન મેળવે તો આ બાજુ તો માઇનસ આ બાજુ કેટલો વિદ્યાર થઈ ગયો માઇનસ બે આ બાજુ કેટલો છે માઇનસ એક જ છે વિદ્યાર બેદાશ કરવા માટે અહીંયા બે મૂકવા પડશે હવે પડી ગઈ આટલી ઓકે હવે જુઓ તો હવે આ બાજુ પણ હાઇડ્રોજન બે ને બે ચાર આ બાજુ બે છે તો બે વડે ગુણાકાર કરો ઓક્સિજન બે થાય ઓક્સિજન બે છે ઓકે સમીકરણ બેલેન્સ મિત્રો મોસ્ટ આઈએમપી સમીકરણ છે કારણ કે ઘણી જગ્યાએ ઉપયોગમાં આવે છે બરાબર એટલે યાદ રાખજો એકદમ સિમ્પલ છે ફરીથી એકવાર હું તમને સમજાવું તો કઈ રીતે રિડક્શન થાય છે તે આપણે સમજીએ ફરી એકવાર ઓકે જુઓ મેં શું કીધું હતું H2O પાણીનું રિડક્શન થાય રિડક્શન કઈ રીતે સમજાવી શકીએ આપણે પાણીનું રિડક્શન H2O બરાબર છે એમાંથી શું મળશે H+ અને OH- આયન હવે તમને કીધું રિડક્શન થાય ત્યારે હાઇડ્રોજન વાયુ તરફે છૂટો પડે એટલે H2 ક્લિયર હવે સમજો કઈ રીતે રિડક્શન થયું તો અહીંયા હાઇડ્રોજન નો ઓક્સિડેશન આંક પ્લસ વન છે અહીંયા કેટલો છે ઓક્સિડેશન આંક ઝીરો છે કેટલો છે ઝીરો તો એક માંથી ઝીરો થાય એટલે રિડક્શન થઈ ગયું ઓક્સિડેશન આંકમાં ઘટાડો હવે મિત્રો સમજો એક માંથી ઝીરો ક્યારે થાય ત્યારે એક ઇલેક્ટ્રોન મેળવે ત્યારે બરાબર ને રેડોક્સ પ્રક્રિયામાં આપણે ભણી ગયા છે સંતુલન કઈ રીતે કરવાનું છે હવે મિત્રો જો એક હાઇડ્રોજન હોય તો એકની જરૂરિયાત પડશે
પણ બે હાઇડ્રોજન છે તો બેની જરૂરિયાત પડે કે નહીં? એટલે બે ઇલેક્ટ્રોન લખવા પડે છે અહીંયા. ઓકે, આ બાજુ વિદ્યુતભાર કેટલો છે? માઇનસ બે. આ બાજુ કેટલો છે? એક જ. માઇનસ બે વડે ગુણાકાર થાય, ખબર પડી આટલી? ઓકે, માઇનસ બે વડે ગુણાકાર થાય તો હાઇડ્રોજન ચાર થઈ ગયા, તો અહીંયા બે વડે ગુણાકાર કરી નાખો. આ થઈ ગયું પાણીના રિડક્શનનું સમીકરણ. અને તમારી એનસીઆરટી ની બુક છે એમાં તમે જોજો, એમાં જ્યાં તમને પાણી આપેલું છે ત્યાં સમીકરણ આવ્યું આજ આપેલું. ખ્યાલ આવી ગયો? એટલે રિડક્શન ની સમયે શું લખ્યું યાદ રાખવાનું? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ક્લિયર? ઓકે, હવે મિત્રો અહીંથી ધ્યાન રાખજો. જો હવે અહીંયા ધ્યાન રાખો, ઓક્સી આ પાણીનું ઓક્સિડેશન થાય તો તમને કયો વાયુ મળે? ઓટુ. એ તમારી સક્રિયતા શ્રેણીમાં અહીંયા આપેલું છે. જોજો અહીંયા આપેલો છે. ઓકે, તમે જોશો તમને ખબર પણ પડી જશે અહીંયા આપેલું છે. ક્લિયર? સ્વાભાવિક પડે એટલે બરાબર છે, જોઈ લેજો ખબર પડી જશે અહીંયા ઓક્સિજન આપેલો. ઓક્સિજન મળે કઈ રીતે? બરાબર છે. તો ઓક્સિજન મિત્રો કઈ રીતે મળે? તમને કહી દીધું કે પાણીનું ઓક્સિડેશન થાય તો OH માઇનસ આયન પર તેમાંથી કયો બનશે? ઓટુ વાયુ છૂટો પડે છે. જોજો સર, ઓક્સિડેશન કઈ રીતે થયું સમજાવો. જોજો આ ઓક્સિડેશન નું સમીકરણ છે મિત્રો. આ ઓક્સિજન નું અહીંયા ઓક્સિજન આંક કેટલો હશે? માઇનસ બે. ઓકે, અહીંયા કેટલો છે? ભાઈ નો ઝીરો છે. ક્લિયર? માઇનસ બે માંથી કેટલા થઈ ગયા? ઝીરો. એટલે શું કર્યું? એને બે ગુમાવ્યા હશે, બરાબર ને? તે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? બે ઇલેક્ટ્રોન ગુમાવશે. ઓકે, ચાલો હવે સમજો. એક ઓક્સિજન ને માઇનસ બે ની, એક ઓક્સિજન બે ઇલેક્ટ્રોન ગુમાવે. આ એક ઓક્સિજન કેટલા ગુમાવ્યા? બે. પણ સમીકરણ તમે બેલેન્સ કરો તો ખબર પડી જશે આ બાજુ ઓક્સિજન બે છે, આ બાજુ એક જ છે, બે વડે ગુણાકાર કરવો પડે. ક્લિયર? આટલું સમજાય છે? ઓકે, ચાલો જો હવે બે વડે ગુણાકાર થાય તો બે ઓક્સિજન થઈ ગયા. તો બે ઓક્સિજન કેટલા ગુમાવે? એક ઓક્સિજન બે ઇલેક્ટ્રોન ગુમાવે તો બે કેટલા ગુમાવે? ચાર ગુમાવે ને? એટલે પ્લસ કેટલા કરવા પડશે? ચાર ઇલેક્ટ્રોન. ક્લિયર? આટલું. ઓકે, હવે ચાલો મિત્રો હવે ધ્યાનથી સમજો. ચાર ઇલેક્ટ્રોન થઈ ગયા ગુમાવી દીધા. હવે શું થાય છે? તો હાઇડ્રોજન કેટલા છે તમારી પાસે? ચાર. અહીંયા કેટલા છે? ગુણ્યા ચાર કરવા પડશે. તો બધી તે સમીકરણ સંતુલન થાય છે. જો હાઇડ્રોજન ચાર, ચાર હાઇડ્રોજન. ઓક્સિજન કેટલા થઈ ગયા? બે. તો બે ઓક્સિજન. ઓકે, વીજભાર ચેક કરો, ઝીરો છે. તો ચાર એ પ્લસ અને ચાર કેવા થઈ ગયા? માઇનસ થઈ ગયા. એટલે વીજભાર પણ કેવો થઈ ગયો? સંતુલન થઈ ગયો. મિત્રો આ બંને સમીકરણ તમારે વારંવાર જરૂરિયાત પડશે, એટલે ખાસ યાદ રાખજો. બરાબર છે, વારંવાર જરૂરિયાત પડશે. ક્લિયર? ખબર પડી ગઈ? જો માની લો કે આમાંથી પ્રશ્ન પૂછાય તો તમને એમ પણ પૂછાઈ શકે. હવે ફેરાડે ઉપર લઈ જાઓ કે ભાઈ એક મોલ હાઇડ્રોજન વાયુ છૂટો પડે એના માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? એટલે કે બે ફેરાડે, બે ફેરાડે જોઈએ. કેટલા જોઈએ? બે ફેરાડે. ખબર પડે છે? અથવા એમ પણ પૂછી શકે કે બે મોલ પાણીમાંથી કેટલા મોલ હાઇડ્રોજન બને? તો એક મોલ હાઇડ્રોજન બને. ક્લિયર? અહીંયા પણ તમે પૂછી શકો બે મોલ માંથી કેટલા મોલ બને? તો એક મોલ ઓક્સિજન બને. સમજણ પડે છે? મારી વાત સમજાઈ ગઈ આટલી? ઓકે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. પાણીનું જ્યારે રિડક્શન થતું હશે ત્યારે આ સમીકરણ લખવાનું. પાણીનું જ્યારે આ ઓક્સિજન થી ખરેખર પાણી માટે છે. આ ઓક્સિજન તેમાંથી બને છે એ જોજો. બરાબર છે? લગભગ મારા ખ્યાલથી 1.23 જેટલું મૂલ્ય હશે, આઈ થિંક. બહુ યાદ નથી મને, પરંતુ એ બરાબર જ છે. ખબર પડી ગઈ આટલી? ઓકે, હવે ઓક્સિજન તેમાંથી બને તો કે પાણીમાંથી બને. અહીંયા પાણી પણ, પાણીનું સમીકરણ તમને આપેલું છે. ક્લિયર આટલું? ઓકે, હવે મિત્રો જેમ ધ્યાન રાખજો, હવે બંને વચ્ચે આપણે કોમ્પિટિશનમાં ક્યાં અટવાઈ ગયા હતા? કે એનએ પ્લસ મળે કે એચ પ્લસ મળે. બરાબર છે? તો જુઓ એનું રિડક્શન થવું પડે. બરાબર છે ને? કેથોડ, આ કેથોડ ઉપરની આપણે કન્ડિશન હતી. કઈ હતી? કેથોડ ઉપર એનએ પ્લસ મળે કે એચ પ્લસ મળે. તો અને એનોડ ઉપર કઈ કન્ડિશન હતી આપણી પાસે? કે ભાઈ સીએલ માઇનસ મળે કે ઓક્સિજન મળે, સોરી ઓએચ માઇનસ મળે, એવી કન્ડિશન હતી. પણ મિત્રો ઓએચ માઇનસ એટલે શું બનશે? ઓક્સિજન બનશે. ઓક્સિજન ક્યાંથી આવશે? પાણીમાંથી જ આવશે. એનો મતલબ એવો થયો કે અહીંયા તમારે પાણી જ લખવાનું છે, પણ હવે તમારે ઓક્સિડેશન પોટેન્શિયલના સંદર્ભમાં લખવાનું. કેમ? કારણ કે હવે ઓક્સિડેશન થશે ને પાણી. ખબર પડી ગઈ? એટલે આ કોન્સેપ્ટ યાદ રાખવાનો. રેડી? એક આયન તો લખવાનું ઓએચ માઇનસ નહીં લખતા, અહીંયા શું લખજો? પાણી લખજો. એટલે તમે કોઈ જગ્યાએ અટવાશો નહીં. મળશે ઓએચ માઇનસ, પણ ઓએચ માઇનસ માંથી શું બને છે યાદ કરો? ઓક્સિજન બને. ઓક્સિજન એટલે કે પાણીનું શું કરવું પડે? ઓક્સિડેશન. તો બસ પાણીનું શું લખ્યું? ઓક્સિડેશન લખ્યું. સમીકરણ તો કઈ રીતે લખવાને? તો મેં તમને શીખવાડી દીધા છે. ક્લિયર? હવે તમે જવાબ જાતે જ આપી શકશો. જુઓ, કેથોડ ઉપર રિડક્શન થાય તો મિત્રો રિડક્શન કોનું થાય? જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ. ફરી વાર બોલું છું, જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ તેનું શું થાય છે? રિડક્શન થાય. તો તમે જેમ નીચે ઉતરતા જાઓ, નીચે ઉતરતા જાઓ કે કેમ, તમે જુઓ અહીંયા શું મળે છે? સોડિયમ. ઓકે, સોડિયમ અહીંયા આવી ગયા. અહીંયા પાસે નીચે ઉતરો
હવે પછી અહીંયા થી પાછા નીચે ઉતરવાનો સંયમ છે છે તે જો અહીંયા એચ તો અહીંયા શું લાગે છે સોરી 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 એચ ટુ ક્યાં છે બરાબર છે આપણે એચ પ્લસ એટલે એવું આ થઈ ગયું ને કારણ કે પાણીનું આવજો આ એચ પ્લસ હવે પાણી છે ને અંદર એક થોડી એને સિયલ છે ને કયું છે પાણી છે તો મિત્રો અહીંયા એચ પ્લસ પણ પાણીના સ્વરૂપમાં જ હશે કે નહીં બરાબર છે એટલે કયા સ્વરૂપમાં હશે રિડક્શન સ્વરૂપમાં હશે ખબર કે તો તમે જુઓ કે પહેલા સોડિયમ નું રિડક્શન થશે કે પાણી નું રિડક્શન થશે તો સ્વાભાવિક છે કોણ રિડક્શન થશે પાણી નું શું કામ કારણ કે તમે જેમ નીચે ઉતરો છો કે રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્ય વધે છે ખબર પડે છે સમજાય છે મારી વાત તો પાણી નું શું 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 થશે રિડક્શન થશે અને અહીંયાથી તમે જુઓ હવે બરાબર એટલે આમાં આ ફાઈ જીતી જાય છે રેસમાં બરાબર છે એ જીતી જશે ક્લિયર આટલું ઓકે હવે મિત્રો ક્લોરીન અને પાણી વિશે જોઈએ તો પરંતુ અહીંયા ઓક્સિડેશન થાય એના ઉપર ધ્યાન રાખજો તો હવે શું થાય હું શું બોલ્યો તો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધે તો રિડક્શન થાય પરંતુ ઓક્સિડેશન નું મૂલ્ય વધે તો ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય વધે તો ઓક્સિડેશન થાય ખબર પડે છે ઓકે તો મિત્રો હવે હવે આ શ્રેણીમાં ઉપર ચડતો ને તેમ ઓક્સિડેશન પોટેન્શિયલ ના મૂલ્ય વધશે જો આ નીચે આવો તો રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્ય વધે પણ જેમ ઉપર ચડો તેમ ઓક્સિડેશન પોટેન્શિયલ ના મૂલ્ય વધે છે તો જેનું ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે તેનું ઓક્સિડેશન સરળતાથી થાય ઓકે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી કે જેમ તમે ઉપર ચડો તેમ પહેલા કોણ આવી જાય છે ક્લોરીન આવી જાય છે પછી કોણ આવે છે ઓક્સિજન તો મિત્રો ઓક્સિજન નું શું થઈ જવું જોઈએ આપણને ઓક્સિજન નું શું થવું જોઈએ ઓક્સિડેશન એટલે કે તમને કયો વાયુ મળવો જોઈએ પાણીનું ઓક્સિડેશન થવો જોઈએ સમજાઈ ગયું આટલું ખબર પડે છે ઓકે ફરી એકવાર શું કીધું મેં તમે જેમ નીચે ઉતરો છો મિત્રો તેમ તમારું રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધે છે હવે તમારે ઓક્સિડેશન કરવું છે એના ઉપર તો તમારે શું કરવું પડશે મિત્રો ઉપર ચડવું પડશે તમે જોઈ શકો છો કે અહીંયા કોણ છે પહેલા ક્લોરીન આવે છે પછી કોણ આવે છે ઓક્સિજન આવે તો મિત્રો આ ઓક્સિજન કયા સ્વરૂપે છે પાણીનું ઓક્સિડેશન થાય કયા સ્વરૂપે છે તમે જોઈ શકો ક્લોરીન નું ઓક્સિડેશન થશે કે પાણી નું ઓક્સિડેશન થશે તો પાણી નું ઓક્સિજન થશે ખબર પડી અને આ પ્રમાણે જો યાદ ન રહેતું તો અહીંયા એક ટુ વર્ડ લખી નાખો અહીંયા બરાબર છે એક ટુ વર્ડ લખી નાખો ખબર પડી જશે આપણને અહીંયા બરાબર તો મિત્રો ધ્યાનથી સમજો કે અહીંયા સર કેમ એચ પ્લસ લખો મિત્રો પાણી છે અંદર NaCl પ્લસ પાણી છે ને તમે મંદ મંદ NaCl તમે બનાવો આ રીતે પાત્રમાં શું બનાવો છો મંદ NaCl બનાવો છો તો તેવું પાણી જ રાખવાનું છે કે નહીં હવે કોમ્પિટિશન તમે એમ જુઓ કે મિત્રો Na પ્લસ નું સોરી રિડક્શન થશે કે પાણીનું રિડક્શન થશે આમ સમજો અને Cl માઇનસ નું ઓક્સિડેશન થશે કે પાણીનું ઓક્સિડેશન થશે એમ સમજો ખબર પડે છે તમને મારી વાત શું કહેવા માંગુ છું H પ્લસ છે એ H2O માંથી જ આવ્યો છે કે નહીં ખબર પડે છે એટલે પાણીનું ઓક્સિડેશન થશે અને પાણી શું થશે રિડક્શન થશે તો આ રીતે સમજો ને કે ભાઈ Na પ્લસ આયન છે તેનું રિડક્શન થશે કે પાણીનું રિડક્શન થશે ખબર પડી ગઈ આટલી ઓકે તો Cl માઇનસ છે તેનું રિડક્શન થશે કે પાણીનું રિડક્શન થશે તો બંને કિસ્સામાં પાણી જ જવાબ આવે છે કેમ કારણ કે જો તમે પાણી મેં કીધું પાણી બની પ્રકૃતિ બંને નહીં છે ઓક્સિજન પામવાની પણ છે રિડક્શન પામવાની પણ પ્રકૃતિ છે ખ્યાલ આવી ગયો તો મિત્રો જેમ ઉપર આમ તમે નીચે ઉતરશો બરાબર તમે જેમ નીચે ઉતરશો તો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધે ખ્યાલ આવી ગયો આટલો ઓકે ચાલો હવે મિત્રો ઓક્સિડેશન માટે શું કરવાનું ઉપર ચડવાનું ને કારણ કે એનું ઉપર ઓક્સિડેશન ઓક્સિજન કોનું થાય જેનું ઓક્સિજન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે હોય તેનું ઓક્સિડેશન થાય આના માટે ઉપર ચડો તો પણ એમાં કોણ આવી જાય છે કોનું ઉપર મૂલ્ય જો ક્લોરીન નીચે છે ઓક્સિજન ક્યાં છે ઉપર એટલે અહીંયા આ વસ્તુ તેથી જશે જીતી જશે ને બંને સ્પર્ધામાં કોણ પાણી જીતી જશે ખ્યાલ આવી ગયો એટલે પાણી જો ઓક્સિડેશન થશે અને પાણી શું થશે રિડક્શન થશે ખબર પડી ગઈ આટલી મારી વાત ઓકે ચાલો તો હવે આ ભૂસી નાખું છું બરાબર છે તો ચાલો હવે અહીંથી સમજીએ આપણે ઓકે હજુ સમીકરણ આ ભૂસી નાખું ખબર પડી ગઈ પાણી નું ઓક્સિજન અને પાણીનું શું કરવાનું છે રિડક્શન કરવાનું છે તે બરાબર ચાલો સમજો હવે અહીંયા વસ્તુ આપણી પાસે માની લો કે શું લખ્યું છે મંદ NaCl તો મિત્રો મંદ NaCl કઈ રીતે બને મંદ NaCl ઓકે મંદ NaCl બનશે NaCl સોલિડ પ્લસ શું નાખવું પડશે તમારે પાણી H2O આનું પ્રમાણ કેવું છે વધારે પ્રમાણ કેવું છે વધારે ઓકે મિત્રો ચાલો હવે જોઈએ આપણે કે તમારી પાસે NaCl હોત NaCl તો મિત્રો NaCl માં તમને કયા એને છૂટા પડત Na પ્લસ અને Cl માઇનસ ઓકે આટલી ખબર પડી ગઈ ચાલો હવે જો તમારી પાસે H
ટુ ઓ હોલ બરાબર. તો કયા એને સીધા પડે એચ પ્લસ અને કયું લખે તો આપણે ઓ એચ માઇનસ. ઓકે ચાલો હવે તમને એમ કે છે એનોડ ઉપરની પ્રક્રિયા લખો. કઈ પ્રક્રિયા લખો? એનોડ ઉપરની પ્રક્રિયા લખો. તો મિત્રો એનોડ ઉપરની પ્રક્રિયા લખશું આપણે તો કઈ પ્રક્રિયા લખશો? એનોડ ઉપર તો કેવો ચાર્જ જશે? પ્લસ ચાર્જ જશે વિદ્યુત ભારનો. એની પર કેવા આયનો આકર્ષાય છે? નેગેટિવ. નેગેટિવ આયન કોણ છે? સીએલ માઇનસ છે. અને કોણ છે? ઓએચ માઇનસ. પરંતુ હું અહીંયા ઓએચ માઇનસ નહીં લખું, હું અહીંયા એચ ટુ ઓ લખીશ. કારણ કે મને ખબર છે ઓએચ માઇનસ ક્યાંથી આવે છે? એચ ટુ ઓ માંથી આવે છે. એટલે આ મૂલ્ય હવે કોના માટે હશે મિત્રો? ઓક્સિડેશન માટે આ મૂલ્ય થઈ ગયું ને. કોના માટે હશે? ઓક્સિડેશન માટે આ મૂલ્ય. હવે પડી આટલી મારી વાત? ઓકે ચાલો. તો જોજો હવે તમારે શું કરવાનું છે, બંને માંથી કોણ છીટી ગયું તમને બતાવ્યું ને. તમને કોણ બતાવ્યું? નીચે સીએલ ટુ હતું, ઉપર કોણ હતું? ઓ ટુ. ઓ ટુ નું ઓક્સિજન પોટેન્શિયલ નું મૂલ્ય કેવું છે? વધારે છે. ખબર પડે છે એટલે એટલા માટે જે થાય. પરંતુ મિત્રો અહીંયા હજી એક કિસ્સો છે. શું કિસ્સો છે? ઓવર પોટેન્શિયલ નો કિસ્સો છે મિત્રો. કઈ રીતે? જોજો સીએલ માઇનસ છે ને, કે એક ઇલેક્ટ્રોન મેળવે તો શું બની જશે? સીએલ બની જશે. પરંતુ મિત્રો ઓક્સિજન માઇનસ ટુ હોય છે ને, બે ઇલેક્ટ્રોન ની જરૂરિયાત છે બરાબર. તો મિત્રો તમારે ક્લોરિન કરતા ઓક્સિજન ની કમ્પેરિઝન માં ઓવર પોટેન્શિયલ આપવો પડશે. ક્લોરિન કરતા ઓક્સિજન ને ઓવર પોટેન્શિયલ આપવો પડશે. એટલે સ્વાભાવિકપણે દરેક કિસ્સામાં એવું થશે કે ક્લોરિન જીતશે. કોણ જીતશે? ક્લોરિન. તો સર અહીંયા તમે કેમ ઓક્સિજન ને જીતાડ્યો છે મિત્રો? કારણ કે મંદ છે, મંદમાં પાણીનો જથ્થો વધારે છે. ખબર પડશે મંદમાં પાણીનો જથ્થો કેવો હશે? વધારે છે. પરંતુ જો મિત્રો સાંદ્ર દ્રાવણ હશે તો કોણ બાજી મારી જશે? સીએલ માઇનસ બાજી મારી જશે. ખબર પડે છે? મારી વાત સમજાય છે? તો આની આગળનો પણ મેં તમને મુદ્દો કહી દીધો છે બરાબર. આ બંનેમાં પ્રોબ્લેમ શું છે મેં તમને કીધું. આ બંનેમાં ક્લોરિનનું શું થાય? ઓક્સિડેશન થાય. એની કમ્પેરિઝનમાં ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજનનું ઓક્સિડેશન કરવું થોડું મુશ્કેલ છે. કેમ? અને બે ફેરાડે જ જોઈએ અને એક જ ફેરાડે જોઈએ. એટલે આ તો આ આ ઓક્સિજન થોડો ઓવર પોટેન્શિયલ આપવો પડશે કામ કરવા માટે બરાબર. એટલે એ દરેક કેસમાં કેવો રહેશે? પાછળ જ રહેશે. પરંતુ જો સોરી આ આમ પાછળ જ રહેશે, પણ ક્યારે? સાંદ્ર હશે ત્યારે. પણ મંદમાં હવે કોણ છે? ઓક્સિજન જથ્થો વધારે છે, એનો જથ્થો વધારે છે. ખબર પડે છે? એટલે એનું શું થશે? સરળતાથી એવા ઓક્સિડેશન થઈ જાય. તો એનોડ ઉપરની પ્રક્રિયા તમને કોઈ પૂછે તો તમે શું લખશો મિત્રો? એનોડ ઉપરની પ્રક્રિયા તો મિત્રો એનોડ ઉપરની પ્રક્રિયા તમે આ રીતે લખશો. જો ધ્યાનથી સમજો, એચ ટુ ઓ બરાબર ને. તમારે શું કરવાનું છે? પાણીનું ઓક્સિડેશન કરવાનું છે. મેં તમને શીખવાડેલું, પાણીનું ઓક્સિડેશન થાય ત્યારે ઓક્સિજન વાયુ મળે. ક્લિયર? ઓકે. અને જો આમ સ્ટેપ વાઇઝ લખો, એચ પ્લસ અને ઓએચ માઇનસ આ રીતે મળે. હવે મિત્ર તમને કીધું છે ઓએચ માઇનસ રૂપાંતર શેમાં થાય છે? ઓક્સિજનમાં થાય છે, ઓટુમાં થાય. તો ઓટુ લખી નાખો. ઓકે હવે ચલો હવે જુઓ સ્ટેપ વાઇઝ. ઓક્સિજનનો ઓક્સિજનાંક કેટલો? માઇનસ બે. અહીંયા કેટલો? ઝીરો. તે રીતે માઇનસ બે માંથી ઝીરો કઈ રીતે? કે ભાઈ બે ઇલેક્ટ્રોન ગુમાવેલા હોય ત્યારે. હવે પડે છે આટલી? ઓકે બે ઇલેક્ટ્રોન ગુમાવેલા હોય ત્યારે. હવે મિત્રો સમજો કે આ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે બરાબર. સમીકરણ બેલેન્સ કરો તો આ બીજો છે. બેલેન્સ કરો તો બે ઓક્સિજન થઈ ગયા, માઇનસ ચાર થઈ ગયા. તો આ કેટલા ગુમાવશે? માઇનસ ચાર ઇલેક્ટ્રોન ગુમાવશે જયારે ઝીરો થશે. હવે સમીકરણમાં જુઓ, હાઇડ્રોજન પેલા તમારી પાસે કેટલા છે? હાઇડ્રોજન ચાર. અહીંયા કેટલા છે? પછી ચાર એક થોડી ગુણાકાર કરો. ચાર હાઇડ્રોજન સોરી ચાર વડે ગુણાકાર કરી નાખો. ખબર પડી ગઈ આટલી? તો આ તમને મળશે અહીંયા ફોર ટાઈમ એક્સ પ્લસ. ક્લિયર આટલું? ઓકે હવે મિત્રો જુઓ, તો પાણીનું ઓક્સિડેશન થઈ ગયું બરાબર છે. ચાલો હવે આગળ જોઈએ. તો મિત્રો હવે આગળ જોઈએ કેથોડ ઉપરની પ્રક્રિયા જોઈએ. કેથોડ ઉપર બરાબર. તો કેથોડ ઉપર કેવો ચાર્જ હશે? નેગેટિવ. નેગેટિવ ચાર્જ પાસે કોણ આકર્ષાશે? કાં તો એને પ્લસ, કાં તો કોણ આકર્ષાશે? એચ પ્લસ. એચ પ્લસ આવ્યો ક્યાંથી? એ પણ પાણીમાંથી જ આવ્યો કે નહીં? ખબર પડે છે? અને ત્યાં શું થશે? તેનું રિડક્શન થશે બરાબર ને. કેથોડ ઉપર શું થાય મિત્રો? રિડક્શન થાય. ઓકે તો તમે જોયું હતું ખબર છે ને, લીલીના કે બાબા સરદાર, ના પાણી તો નીચે આવે છે, એનું રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય કેવું હશે? વધારે હશે. એટલે આ કિસ્સામાં પાણીનું શું થશે? રિડક્શન થશે. ક્લિયર? ચાલો તો પાણીનું રિડક્શન લખો. એચ ટુ ઓ બરાબર છે, તો એચ ક્યાં સુધી પડશે? એચ પ્લસ અને ઓએચ માઇનસ. તો મેં તમને કીધું હતું રિડક્શન થાય એટલે એચ પ્લસ એમાં ફરી જાય, હાઇડ્રોજન વાયુમાં રૂપાંતરણ પામે બરાબર છે. ચાલો હવે સમીકરણ બેલેન્સ કરવાનું છે. સોરી વિચારો, ઓક્સિડેશન આંક કેટલો છે આ બાજુ? પ્લસ વન. તો કે આમ જોવા જઈએ તો પ્લસ બે છે ને, કારણ કે બે હાઇડ્રોજન નો પ્લસ બે છે. તો આ બાજુ આપણે પ્લસ બે છે, આ બાજુ કેટલો છે? ઝીરો. પ્લસ બે માંથી ઝીરો ક્યારે થયા હોય મિત્રો?
બે ઇલેક્ટ્રોન મેળવેલા હોય ત્યાર. હા પડે છે. ઓકે ચાલો, તો બે આ બાજુ કેટલો વિદ્યુતભાર છે, નેગેટિવ માઇનસ છે, આ બાજુ કેટલો છે માઇનસ છે, તો બે વડે ગુણાકાર કરી દો. પરંતુ બે વડે ગુણાકાર કરવામાં આવે તો હાઇડ્રોજન આ બાજુ બે ને બે ચાર, અહીંયા બે છે, આ બે વડે થઈ ગયો ગુણાકાર. ઓક્સિજન બે, ઓક્સિજન બે, વિદ્યુતભાર માઇનસ બે, આ બાજુ પણ કેટલો છે માઇનસ બે છે, સમીકરણ બેલેન્સ. ચાલો મિત્રો, મેં જે નીચે બે સમીકરણ લખેલા તેને મેં ઉપર લખી નાખ્યા છે, બરાબર, એના ઉપર કેથોડ ઉપર. ઓકે હવે મિત્રો ધ્યાનથી જો તો આપણને મિત્રો કરવા આપેલું કોનું, મંદ NaCl નું વિદ્યુત વિભાજન કરવાનું કીધેલું. તો મિત્રો મંદ NaCl નું વિદ્યુત વિભાજન આપણે કરી તો નાખ્યું, પણ આપણે તારણ આપણને એ તારણ મળે કે મંદ NaCl નું વિદ્યુત વિભાજન ખરેખર મિત્રો પાણીનું વિદ્યુત વિભાજન છે. કારણ કે આમાં તમે જો Na અને Cl ક્યાંય કોઈ જગ્યાએ મળે છે આપણને નથી મળતા, હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ જ મળે છે. ઓકે એટલે મંદ NaCl નું વિદ્યુત વિભાજન ખરેખર કોનું વિદ્યુત વિભાજન છે, પાણીનું જ વિદ્યુત વિભાજન છે. એટલે ખબર પડી ગઈ બધાને. ઓકે હવે મિત્રો ચાલો આપણા સમીકરણ માટે કુલ પ્રક્રિયા સમીકરણ દર્શાવો. મિત્રો કુલ પ્રક્રિયા સમીકરણ કઈ રીતે દર્શાવશો આપણે, તો બંનેનો સરવાળો કરવો પડશે આપણે. ઓકે હવે તમને ખબર છે, જો સરવાળો કરો તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે લગતા નથી કુલ પ્રક્રિયામાં. તો મિત્રો શું કરીશું કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરી નાખો. એક કામ કરીએ, શું કરીશું, અહીંયા ચાર ઇલેક્ટ્રોન છે, અહીંયા બે ઇલેક્ટ્રોન છે, કામ કરો, ઉપરના સમીકરણને બે વડે ભાગાકાર કરી નાખો. અહીંયા ત્યાં બે નીકળી જશે, અહીંયા કેટલા વચ્ચે માત્ર બે હાઇડ્રોજન વચ્ચે ચાર હતા, બે હતા, અહીંયા બે વડે ભાગાકાર કરો એટલે એકના છેદના બે લાગશે, અને અહીંયા ચાર માંથી બે વડે ભાગાકાર કરો એટલે માત્ર બે ઇલેક્ટ્રોન વધશે, એટલે બે વડે ભાગાકાર કરી નાખ્યો. ઓકે એટલે બે બે ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા. ચાલો સરસ, હવે આ પૂછી નાખવાનું કઈ કામ છે, બરાબર છે. ચાલો જુઓ, કરો સરવાળો. તો એચ ટુ ઓ વત્તા ટુ એચ ટુ, એક દિવસ થ્રી ટાઈમ એચ ટુ ઓ. ઓકે હવે આ બાજુ શું મળશે આપણને, બે વખત એચ પ્લસ મળશે. ઓકે હવે આ બાજુ પ્લસ ટુ મળશે, વન હાફ ઓ ટુ. ઓકે બીજું કઈ છે, હા શું છે, એચ ટુ, અને બીજું શું છે, ટુ એચ માઇનસ. મિત્રો ટુ એચ માઇનસ હું અહીંયા લખું છું, ટુ ઓ એચ માઇનસ, બરાબર છે. એ બધું તો આ બધું લખું છું, કારણ છે, કામ છે એટલા માટે. જો શું કામ છે સર, તો જો ભાઈ આ બાજુ હાઇડ્રોજન કેટલા, ચાર, બરાબર ને, ચાર હાઇડ્રોજન, આવું લખાય નહીં પણ સમજવા માટે, ચાર હાઇડ્રોજન, બે અહીંયા બે અહીંયા, આયન સ્વરૂપે. આ તો નિપજ મળી ગઈ, તો હોય તો વાતાવરણમાં ઉડી ગયા. હજી પાણીમાં શું હશે, બે એચ પ્લસ અને બે ઓ એચ માઇનસ, આ અહીંયા છે. કુલ હાઇડ્રોજન કેટલા, ચાર, કુલ ઓક્સિજન કેટલા, બે, એટલે ઓ ટુ બે. મિત્રો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું પાણી ન બને, એટલે બે મોલ પાણી નહીં બની શકે, ટુ મોલ એચ ટુ, એચ પ્લસ અને ઓ એચ માઇનસ આયન છે તે જોડાઈ જાય પાણીમાં, તો ચાર હાઇડ્રોજન છે, બે ઓક્સિજન છે, તો બે મોલ પાણી બને કે નહીં, એટલે ખરેખર આ બધું શું છે, બે મોલ પાણી છે. સમીકરણ તમે આ રીતે લખી શકો, થ્રી એચ ટુ ઓ, ઇટ ગીવ ટુ ટાઈમ ટુ લખશો અહીંયા એચ ટુ, બરાબર, પ્લસ શું વધશે તમારી પાસે, એચ ટુ પ્લસ વધશે વન હાફ ઓ ટુ, ક્લિયર. ચાલો બે ટુ ના બાજુ લાવો, તો ત્રણ માંથી બે જાય તો કેટલા વધશે, માત્ર એક જ એચ ટુ ઓ વધશે. ઓકે વધ્યું શું, એચ ટુ પ્લસ વન હાફ ઓ ટુ, બરાબર છે. તો જુઓ પાણી તમને શું આપે છે, હાઇડ્રોજન આપે છે, અને પાણી શું આપે છે, ઓક્સિજન આપે છે. તો આ થઈ ગયું મિત્રો કુલ કોષ પ્રક્રિયા, પડી ગઈ આટલી મારી વાત. ઓકે તો મિત્રો અહીંયા સુધી આજનો લેક્ચર આપણે રાખીએ છીએ. મિત્રો ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ મેં તમને EMF ની ઉપરથી કઈ રીતે ધાતુના રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલનો ઉપયોગ કરીને નિપજ મેળવતા શીખવાડ્યું છે. મિત્રો મને આશા છે તમે વારંવાર આ વિડીયો જોશો અને આ મોઢે કરજો, બરાબર છે. આ કોન્સેપ્ટ NCERTમાં તમારે કોઈ જગ્યાએ નથી, અથવા મંદ NaCl માં પણ કોઈ જગ્યાએ કોન્સેપ્ટ છે જ નહીં. ખબર ગઈ આટલી મારી વાત, એટલે આ વિડીયો વારંવાર જોજો. આજે હું બે જ કોર્સ હજી તમને આપ્યા છે, બરાબર છે, કયા કયા, પીગલી અને મન. હજી મિત્રો આવા મારે સાત કોર્સ લેવા છે, એટલે ટોટલ નવ કોર્સ લઈશ, તે આવતા લેક્ચરમાં જે સાત કોર્સ હું લઈશ, બરાબર છે. પરંતુ અમુક હોમવર્ક પણ આપીશ તમને તેમાંથી, બરાબર છે. તો હોમવર્ક પણ ક્યારે આવશે, જ્યારે તમે આ વિડીયો વારંવાર જોશો ત્યારે. ઓકે બીજું મેં તમને આ લેક્ચરના અંતમાં વધારાની માહિતી આપું છું, વધારાની માહિતી એટલે કે યાદ રાખવાની બાબત આપું છું, બરાબર છે. કેટલી મુદ્દા આપણે જોયા છે, પહેલું પાણીનું રિડક્શન પણ થઈ શકે છે અને પાણીનું ઓક્સિડેશન પણ થઈ શકે છે, બરાબર છે. ઓક્સિડેશન થાય ત્યારે ઓક્સિજન મળે, રિડક્શન થાય ત્યારે હાઇડ્રોજન મળે. મેં તમને શીખવાડ્યું છે કઈ જે સમીકરણ આખા લખવાના છે, અને મિત્રો ત્રણ ચાર વખત પ્રેક્ટિસ કરી લેજો, આ ખૂબ જ અગત્યનું છે, કામના છે, બરાબર. હવે મિત્રો આપણે બીજું અગત્યનું એ શું હતું, મેં તમને ખબર નામ કીધેલું કે Cl2, બરાબર છે, અને O2. હવે Cl2 કરતા O2 નું કેવું થાય છે, ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે છે,
બરાબર, પણ બંનેમાં અપવાદ પણ છે. મેં તમને કીધો કયો અપવાદ છે, કીધો છે કે ક્લોરિન કરતા ઓક્સિજન નું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, પણ આને ઓવર પોટેન્શિયલ ની જરૂરિયાત પડે છે. કેમ? બે ફેરાડે આપો ને ત્યારે એક મોલ છૂટો પડશે, અને આ એક ફેરાડે છૂટો પડી જશે, અને બંનેના ઈએમએફ મૂલ્યો છે ને તે બાજુ બાજુમાં જ છે, રેડી એકદમ નજીક નજીક માં જ છે. એટલે બહુ આમાં તમે જોઈ લેજો, એનસીઆરટી બુક મને મૂલ્ય યાદ તો નથી પણ નજીક નજીક માં જ છે. એટલે ઓક્સિજન કરતા ક્લોરિન સરળતાથી શું પામી જાય છે, ઓક્સિડેશન પામી જાય છે. પરંતુ આ કિસ્સામાં શું કામ એવું થયું, કારણ કે મિત્રો આ કિસ્સામાં ઓક્સિજનની ટીમ વધારે છે, સાંદ્રતા વધારે છે તેની, બરાબર. એટલે મતલબ એવો સમજી શકો તમે કે પાત્રમાં ઓક્સિજનની મળવાની સંભાવના વધારે છે, જેની સંભાવના વધારે તે જ મળશે આપણને. પડી ગઈ આટલી? ઓકે ચાલો, તો આ બે બાબત યાદ રાખજો. રેડી તો મિત્રો, હવે તમે જોજો આગળનો લેક્ચર હશે ને, એમાં હું પેલો લખીશ સાંદ્ર, બરોબર છે, સાંદ્ર એનએસીએલ. તો સાંદ્ર એનએસીએલ નો કોન્સેપ્ટ તમે અહીંથી સમજી શકો છો, અને જાતે બનાવવાનો પ્રયત્ન કરજો, જે બને બરાબર છે એ કોમેન્ટ કરજો અથવા જવાબ આપજો, અને તમારો જવાબ છે તે મારા નેક્સ્ટ લેક્ચર સાથે સરખાવજો, સાચા છે કે ખોટા આપણે આવતીકાલે જોઈશું. ઓકે ચલિયા મિત્રો, બાય.